અમદાવાદમાં અત્યારે રસીકરણને કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે જાણે અમારા સંવાદદાતા દીપેન પડિયાર પાસેથી. દીપેન, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઈવ અને તેમાં લોકોનો કેવો પ્રતિસાદ દેખાઈ રહ્યો છે? કુલ આંકડાઓ સામે આવ્યા છે અમદાવાદમાં વેક્સિનેશનના? વિધિ, આજે અમદાવાદ શહેરમાં કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન મહાઅભિયાનની શરૂઆત છે તે કરવામાં આવી છે. વહેલી સવારથી જ અમદાવાદ શહેરના તમામ જે વેક્સિનેશન સેન્ટરો છે ત્યાં લોકોની લાઈનો છે તે જોવા મળી રહી છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે સિવિલ હોસ્પિટલ ખાતે જે રસીકરણ કેન્દ્ર છે ત્યાં લોકો રસી લેવા માટે આવી રહ્યા છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે લોકો છે તે લોકોની લાઈન સિવિલ હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્ર ઉપર જોવા મળી રહી છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ આ રસીકરણ કેન્દ્ર છે તે શરૂ થઈ ગયું છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ખાસ મહાઅભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં કુલ 700 જેટલા રસીકરણ કેન્દ્રો છે. તે કેન્દ્રો ઉપર રસી આપવાની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે. તમામ સેન્ટરો છે તે આજે મોડી રાત સુધી ચાલુ રહે છે. અત્યાર સુધીમાં આજના દિવસમાં જ અમદાવાદ શહેરમાં લગભગ 60,000થી વધારે લોકો છે તે લોકોને રસી આપી દેવામાં આવી છે. રેકોર્ડ બ્રેક લોકોને આજે અમદાવાદ શહેરમાં રસી છે તે આપવામાં આવી છે. મહત્વનું છે કે તમામ જે સેન્ટરો છે તે રાત્રે 10 થી 12 વાગ્યા સુધી શરૂ રહેવાના છે. ત્યારે આજે સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ છે રાકેશ વ્યાસ, તેમની સાથે વાતચીત કરીશું. રાકેશ જોશી સાથે વાતચીત કરીશું, સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ. આજે કઈ રીતે વેક્સિનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે? કેટલા લોકોએ આજે વેક્સિન લીધી છે? કેટલા વાગ્યા સુધી આજે સેન્ટર શરૂ રહેશે? ગુજરાત સરકારે જે આજે 17 સપ્ટેમ્બરના દિવસે જે રસીકરણનું મહાઅભિયાન ચાલુ કર્યું છે અને મેક્સિમમ લોકોને રસી મળે એની વ્યવસ્થા કરવામાં આવી છે. આજે હું મારા સેન્ટરની વાત કરીશ કે સિવિલ હોસ્પિટલનું અમારું ઓલ્ડ ટોમા સેન્ટર એ કોવિડ વેક્સિનેશન તરીકે જાહેર થયું છે અને જાન્યુઆરીથી આ વર્ક કરી રહ્યું છે. અને અહીંયા આજના દિવસ માટે ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી આજે રાત્રે 12 વાગ્યા સુધી નોનસ્ટોપ રસીકરણ સેન્ટર ચાલુ રહેશે. અને આપ જોઈ શકો છો કે અત્યારે 4 વાગી ગયા છે, ત્યાં સુધીમાં અત્યારે 200થી વધારે લોકોએ વેક્સિન લઈ લીધી છે. આ સેન્ટરની જો ખાલી હું વાત કરીશ તો અત્યાર સુધી 40,000થી વધારે વેક્સિનેશનના ડોઝ આપવામાં આવ્યા છે, જેમાંથી 21,000 લોકોએ, એનાથી વધારે લોકોએ ફર્સ્ટ ડોઝ લીધો છે, જ્યારે 16,000 લોકોએ સેકન્ડ ડોઝ લઈ લીધો છે. એટલે કે આપણે સૌ ભેગા મળી અને આ મહાવેક્સિનેશન ડ્રાઈવમાં આપણે એક્ટિવ પાર્ટિસિપેશન કરવું પડશે. કોઈપણ વ્યક્તિ જે રસી લેવાને યોગ્ય હોય એ વ્યક્તિ રસી વગર રહી ન જવો જોઈએ. આપણે સૌ સાથે મળીને કોરોના સામે લડવાનું છે અને આ કોરોના સામેની લડાઈનું આ એકમાત્ર શસ્ત્ર છે, જેને કહેવાય ને કે મેડિકલ શસ્ત્ર છે, જેના થકી આપણે મેડિકલી કોરોનાને હરાવી શકીશું. અને બીજું શસ્ત્ર છે માસ્ક અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર. તો આપણે સૌ સાથે મળીને આની સાથે લડવાનું છે, વેક્સિન લેવાની છે અને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયરનું પાલન કરવાનું છે. આજનો ખાસ જે દિવસ છે, આપણે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો બર્થડે છે અને એમનું પણ એક આ સ્વપ્ન હતું કે આ જે રસી ડેવલપ કરી છે એ આપણા પોતાના ભારતના વૈજ્ઞાનિકોએ ડેવલપ કરી છે, રેકોર્ડ બ્રેક ટાઈમમાં એને ડેવલપ કરી છે. અને એ રસી એકદમ સેફ છે, સરળ છે આપવી અને એનાથી આપણને ઘણું બધું પ્રોટેક્શન મળવાનું છે. સો મહેરબાની કરીને આજે દરેકને ફરીથી વિનંતી કરીશ કે જો તમે વેક્સિન ન લીધી હોય તો કોઈપણ સેન્ટર પર જાઓ, ક્યાંય પણ ના હોય તો રાત્રે 12 વાગ્યા સુધી અમારું આ સેન્ટર અવેલેબલ છે, ચાલુ છે. આવો અને પોતાની જાતને વેક્સિનેટ કરાવો, પોતે સુરક્ષિત થાઓ, તમારા ફેમિલીને સુરક્ષિત કરો. એ કરી આપણે બધા સૌ સાથે મળીને આવું કરશું તો આપણે આપણા સમાજને સુરક્ષિત કરી શકીશું. બિલકુલ વિધિ, તો રાત્રે 12 વાગ્યા સુધી અહીંયા રસીકરણની જે કામગીરી છે તે શરૂ રહેવાની છે. લગભગ આજે આ સેન્ટર ઉપર 200થી વધુ લોકોએ રસી લીધી છે. કેટલાક લોકો અહીંયા રસી લેવા આવ્યા છે, તેમની સાથે વાતચીત કરી. શું કહેજો, કેવી વ્યવસ્થા છે રસી માટેની, જે રીતે રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે? સારી વ્યવસ્થા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ પ્રમાણે. બિલકુલ, તો આજે રાજ્યમાં લગભગ બપોર સુધીમાં સરકારના આંકડા મુજબ 10 લાખથી વધુ લોકોને રસી આપી દેવામાં આવી છે અને હજી પણ રાત્રે 12 વાગ્યા સુધી લગભગ મોટાભાગના સેન્ટરો ઉપર રસીકરણની પ્રક્રિયા ચાલુ રહેશે. ત્યારે આજે સમગ્ર રાજ્યમાં અને અમદાવાદ શહેરમાં રેકોર્ડ બ્રેક લોકોને રસી છે તે આપવામાં આવશે. જીવીથી બિલકુલ દીપેન, આભાર આ તમામ જાણકારી બદલ. તો રેકોર્ડ બ્રેક રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, બપોર સુધીમાં 10 લાખથી વધુને રસી ગુજરાતમાં અપાઈ ચૂકી છે.